પોરબંદર શહેરની મધ્યે આવેલ જર્જરિત બહુમાળી ઇમારત હીરાપરના કોમ્પ્લેક્ષ 7 દિવસમાં ખાલી કરવા પાલિકાએ આખરી નોટિસ આપતા ચકચાર મચી છે. એક વર્ષ પૂર્વે પણ આખરી નોટિસ અપાયા બાદ કોઈ કામગીરી આગળ વધી ન હતી, ત્યારે આ વખતે પાલિકા દ્વારા શું પગલાં ભરવામાં આવશે તે તો આગામી સમયમાં જ સામે આવશે. પોરબંદરના એસટી રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ હીરાપરના કોમ્પ્લેક્ષમાં 40 દુકાનો અને 30 ફ્લેટ આવેલા છે. આ બિલ્ડિંગ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી જર્જરિત હાલતમાં છે. ખાસ કરીને ઉપરના માળે આવેલ ફ્લેટ જર્જરિત હાલતમાં હોવાથી અનેક વખત ટોયલેટ બાથરૂમનું પાણી નીચે આવેલ દુકાનો પર પડવા સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી. આથી પાલિકાએ ફરી બિલ્ડિંગના મિલકત ધારકોને ગત તારીખ 24ના રોજ આખરી નોટિસ પાઠવી છે, જેમાં જણાવ્યું છે કે બિલ્ડિંગ ઉતારી લેવા અથવા તો જરૂરી રિપેરિંગ હાથ ધરી અને બિલ્ડિંગને સલામત સ્ટેજે લાવી માન્ય અધિકૃત સ્ટ્રક્ચર એન્જિનિયર પાસેથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર મેળવી અને પાલિકા કચેરીએ રજૂ કરવા વખતો વખત નોટિસ આપવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. કોમ્પ્લેક્સ ખૂબ જ જર્જરિત થઈ ગયું હોવાથી ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે, અને તેમ થાય તો આજુબાજુના બિલ્ડિંગોને તથા જાહેર રસ્તા પર અવર જવર કરતા રાહદારીઓ તેમજ વાહનોના ટ્રાફિકને પણ નુકસાન, જાનહાનિ, માલહાનિ થઈ શકે તેમ છે. આથી નોટિસ મળ્યાથી 7 દિવસમાં બિલ્ડિંગ માલસામાન સાથે સંપૂર્ણ ખાલી કરવા જણાવ્યું છે, અને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડિંગ ખાલી કરાવી અને સીલમારી મિલકતને દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે, જેના પગલે ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે હીરાપરના કોમ્પ્લેક્ષ નામની આ ઇમારત એક દાયકાથી વધુ સમયથી જર્જરિત હોવાથી અને પોપડા કરતા હોવાથી ગત વર્ષે પણ પાલિકાએ મિલકત ધારકોને નોટિસ પાઠવી અને સમારકામ કરાવી લેવા સૂચનો આપ્યા હતા. તેમ છતાં કોઈ કામગીરી ન થતાં પાલિકાએ 21 જુલાઈ 2022ના રોજ નીચેના ભાગે આવેલ 5 દુકાનોમાં સીલ માર્યા હતા. જો કે તે સમયે એક માસમાં જરૂરી સમારકામની ખાતરી આપવામાં આવતા પાલિકા દ્વારા સીલ ખોલી નાખવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ પણ સમારકામ ન કરવામાં આવતા એક વર્ષ બાદ પણ ઇમારતની સ્થિતિ જેવી હતી તેવી જ જોવા મળે છે. અવારનવાર પોપડા કરી રહ્યા છે. હાલ જર્જરિત ઇમારતોનો મામલો રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો છે, અને જૂનાગઢમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત બાદ વિવિધ જિલ્લાઓમાં આવી ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે. ત્યારે વિવાદાસ્પદ હીરાપરના કોમ્પ્લેક્ષને પણ આખરી નોટિસ આપવામાં આવતા ચકચાર મચી છે. જોકે પાલિકા દ્વારા આ મામલે કેવી કામગીરી કરવામાં આવશે તે તો આગામી સમયમાં જ સામે આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.